કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એની ઉપર આપણે આગળ વધીએ છીએ. અને હું તમને અત્યારે જે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોમાં થોડોક આપણે વિડીયો જે છે એ નાનો બનાવવો છે, કારણ કે બહુ મોટો થઈ જતો હોય છે એટલે ઘણી વખત તમને પણ પ્રશ્ન આવતો હોય છે. હું થોડુંક ડાયરેક્ટ તમને અત્યારે હું દર્પણમાંથી જે છે એટલે મારે શું આપણે લખવું નહીં વધારે પડતું અને તમને થોડોક ખ્યાલ પણ આવી શકે. તમને સૌથી પહેલા પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે, બહુ જ ધ્યાનથી તમે જોશો તો પ્રશ્ન તમને શું પૂછેલો છે કે નીચે દર્શાવેલા, બરાબર ધ્યાનથી તમને જોજો, તમને આપે છે નીચે દર્શાવેલા રાઈટ હેલાઇડ સંયોજનોના નામ આયુપીએસસી પદ્ધતિ પ્રમાણે લખો અને આલ્કાઇલ એલાઇલિક બેન્ઝાઇલિક એમાંય પાછા પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી વિનાઇલિક અથવા એરાઇલ હેલાઇડ સંયોજનોમાં એને વર્ગીકૃત કરી દો. એટલે તમારે પહેલા શું કરવું પડશે કે એનું સ્ટ્રક્ચર દોરવું પડશે, સિમ્પ્લિફાય કરવું પડશે. પછી તમારે જોવાનું કે એનું આયુપીએસસી નામ શું થશે. એ પતી ગયા પછી તમારે જોવાનું કે આલ્કાઇલિક છે, એલાઇલિક છે કે બેન્ઝાઇલિક છે. જો આ ત્રણેયમાંથી કંઈ પણ હોય તો તમારે પાછું ક્લાસિફિકેશન પ્રાઇમરી સેકન્ડરી કે ટર્શરી શું છે તે, અને જો વિનાઇલિક હશે અથવા એરાઇલ હેલાઇડ હશે તો એમાં આપણે વર્ગીકરણ કરતા હોતા નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એમાં પેલું જે ભાગ જે છે એ આવું આપ્યું છે CH3 twice CH 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 CH3. તમે એનું સાદુરૂપ જોવાનો પ્રયત્ન કરશો તો આ શું થાય છે, આપણી પાસે અત્યારે અહીંયા જે સીએચ આપેલો છે તો આ સીએચ સાથે બે મિથાઇલ જોડાયેલા છે, રેડી. પછી આ સીએચ સાથે સીએલ જોડાયેલો છે અને CH3 તમને મળે છે. તો હવે તમે નંબરિંગ ક્યાંથી આપશો, ક્લોરિન બાજુ જોઈએ કે મિથાઇલ બાજુ? તો ડેફિનેટલી ક્લોરિન, એટલે 1 2 3 4. તો નામ થશે 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. અને આમ તમે જોવા જાઓ તો આ કયા પ્રકારનો આપણો પાસેનો જે હેલાઇડ આવે છે તો કે આ સેકન્ડરી હેલાઇડ જે છે, આલ્કાઇલ હેલાઇડ જે છે એ આપણે અહીંયા જોઈ શકાય છે. સેકન્ડરી છે, જુઓ, કારણ કે હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે? 2. હવે આપણે બીજા સ્ટ્રક્ચર ઉપર આગળ વધીએ છીએ. એ તમને શું આપવામાં આવેલું છે તો કે બહુ ધ્યાનથી તમે જોશો તો CH3 CH2 CH CH3 CH C2H5 CL, આવું તમને આપેલું છે. કોઈ પ્રોબ્લેમ નથી, તમે પેલા સાદુરૂપ આપી દો. CH3 CH2 છે, અહીંયા CH છે, હવે આ મિથાઇલ નીચે બ્રાન્ચમાં પડેલો છે આ CH, એમાં C2H5 ને તમે આમ લાંબી શૃંખલામાં લઈ લ્યો અને CL ને બ્રાન્ચમાં લઈ લ્યો. નંબરિંગ આમથી આપશો, 3 ઉપર મિથાઇલ છે, આમથી 3 ઉપર ક્લોરિન છે, તો ડેફિનેટલી વી ગીવ ધ નંબર ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. તો આ 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન. બીજું ક્લોરિન સાથે જોડાયેલો કાર્બન બીજા બે સાથે જોડાયેલો છે એટલે આ સેકન્ડરી છે. હજી આપણે નેક્સ્ટ આપણે જોતા જ જઈએ છીએ. આ જ પ્રમાણે તમને આપેલું છે CH3 CH2 CH3 twice CH2 I, આવું તમને આપેલું છે. પેલા સાદુરૂપ આપી દો. પેલા સાદુરૂપ કેવી રીતે આપશું આપણે? તો કે આનું સાદુરૂપ આપણે આવી રીતે આપી શકાશે કે આપણી પાસે છે પેલા તો કાર્બન, હવે ઈ કાર્બન તમે બહુ ધ્યાનથી તમે જોયો પેલા CH2 I, હવે આ કાર્બન સાથે બે મિથાઇલ જોડાયેલા છે, આ CH2 CH3 છે. નંબરિંગ આયોડિનથી જ આપવું પડશે, 1 2 3 4. તો 1 આયોડો 2 2 ડાયમિથાઇલ અને ટોટલ કાર્બન 4 છે. તો આ પ્રાઇમરી હેલાઇડ છે, કેમ કે હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે? 1. તો આ પ્રાઇમરીમાં આવશે, બરાબર. ચોથા નંબરમાં તમને આપવામાં આવેલું છે નંબર 4. તમે બહુ જ ધ્યાનથી તમે નંબર 4 ને જોશો તો તમને ખ્યાલ આવી જશે. આ નંબર 4 તમને આપેલું છે કંઈક આ રીતે, CH3 thrice C CH2 CHBr C6H5. સરસ છે સ્ટ્રક્ચર, મારા પ્રમાણે તો હું એવું માનું છું કે આને પૂછવા જેવું સ્ટ્રક્ચર કહી શકાય. તમે પેલા એનું સાદુરૂપ આપી દો. જુઓ, આ C6H5 એટલે ફિનાઇલ રિંગ કરી નાખી છે, એની સાથે શું જોડાયેલું છે? CHBr, એટલે CHBr આવી ગયું. આ CH2 છે, આ C છે અને 3 મિથાઇલ જોડાયેલા છે. તમે હવે બહુ ધ્યાનથી તમે જોશો તો આ 1 ઉપર કોણ છે? તો આખું 1 ઉપર તો બ્રોમો જ છે. પછી શું થશે? તો કે 1 બ્રોમો. પછી આ 3 અને 3 ઉપર શું છે? ડાયમિથાઇલ છે અને 1 ઉપર ફિનાઇલ છે, એટલે 1 ઉપર બ્રોમો પણ છે અને 1 ઉપર ફિનાઇલ પણ છે. આપણે આલ્ફાબેટિકલ પ્રમાણે જતા હોય તો 1 બ્રોમો 3 3 ડાયમિથાઇલ 1 ફિનાઇલ બ્યુટેન. બીજું બહુ ધ્યાનથી જુઓ, બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 1 સાથે જોડાયેલો છે કે 2 સાથે? તો કે 2 સાથે, એટલે સેકન્ડરી તો છે. અને બીજું, બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો છે, બેન્ઝિન રિંગ સાથે જોડાયેલો છે, એટલે આને બેન્ઝાઇલિક હેલાઇડ આપણે કહી શકાય. એવું જ તમને નેક્સ્ટ આપવામાં આવેલું છે અને એ છે CH3 CH CH3 CH BR CH3, બરાબર છે. તમને આવું આપેલું છે, બહુ સહેલું છે. CH3 CH CH3 CH BR કરો, આ બાજુથી નંબર આપવા પડશે, 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 સાથે જોડાયેલો છે અને આલ્કાઇલ હેલાઇડ છે તો આપણે એને દ્વિતીય આલ્કાઇલ હેલાઇડમાં લખી શકાશે.
હવે આપણે નેક્સ્ટ આપણે જોવા માંગીએ છીએ અને એ કંઈક આ રીતે તમને આપેલું છે. સી એચ થ્રી છે, સી છે, સી ટુ એચ ફાઈવ ટ્વાઈસ, સી એચ ટુ બી આર. તમે પેલા આનું સાદરૂપ આપી દો તો આનું સાદરૂપ હું આવું આપવા માંગુ છું. સી એચ ટુ બી આર તો આખું છે, આ સી છે એની સાથે સી એચ ટુ સી એ થ્રી, સી એચ ટુ સી એ થ્રી છે અને મિથાઈલ છે. લાંબામાં લાંબી રેખીય શૃંખલા નક્કી કરો તો વન ટુ થ્રી કરતા વન ટુ થ્રી ફોર થાય છે, બરાબર છે. ઘણા લોકો એને ઘણા શું કરે ખબર છે કે આ મિથાઈલ અહીંયા ઉપર ચડાવી દેને, આને અહીંયા લઈએ તો પણ ચાલે, એટલે ઓર કરીને પણ આપેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ વન બ્રોમો ઉપર છે, ટુ ઉપર તમારો ઇથાઇલ છે, ટુ ઉપર ઇથાઇલ છે, ટુ ઉપર મિથાઈલ છે, બ્યુટેન છે, બીજું હેલોજન ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાયેલો છે, એટલે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડમાં તમે એને કહી શકો છો. એના પછી તમને જે સ્ટ્રક્ચર આપેલું છે એ પણ સમજવા જેવું છે. સી એચ થ્રી, સી સી એલ, સી ટુ એચ ફાઈવ, સી એચ ટુ સી એ થ્રી, આવું તમને આપવામાં આવેલું છે. તમે પહેલા એને બહુ ધ્યાનથી તમે જોવાનો પ્રયત્ન કરશો તો તમે પહેલા જુઓ સી એચ થ્રી છે, આ સી, આની સાથે સી એલ અને સી ટુ એચ ફાઈવ બે જોડાયેલા છે ને, અહીંયા તો છે જ. નંબરિંગ આપી દો લાંબા, જો ઘણા લોકો છે ને આંબા નંબરિંગ વન ટુ થ્રી ફોર કરીને છોડી દેશે, પણ તમે જો આમ લાંબા લાંબી શૃંખલા પાંચ થાય છે, વન ટુ થ્રી ફોર ફાઈવ, તો તમે આવું કહી શકશો ને કે આ થ્રી ક્લોરો થ્રી મિથાઈલ પેન્ટેન, થ્રી ક્લોરો થ્રી મિથાઈલ પેન્ટેન, અને બીજું હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે, ત્રણ સાથે જોડાયેલો છે. તો આને આપણે શેમાં લઈ શકશું, તૃતીય આલ્કાઇલ હેલાઇડમાં આપણે લઈ શકાશે. તો અત્યાર સુધીમાં આપણે કેટલા જોયા, સાત. હજી આપણે આ જ પ્રમાણે આગળ વધતા જઈએ છીએ. હવે તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો હવે એના પછીના પણ હું તમને આખા એક સ્ટ્રક્ચરને આવી રીતે આપણે રજૂ કરતા જઈએ છીએ. તમને આપેલું છે સી એચ થ્રી, સી એચ ડબલ બોન્ડ, સી સી એલ, સી એચ ટુ, સી એચ, સી એચ થ્રી ટ્વાઈસ. ચાલો રેડી, તમે પેલા સાદુરૂપ આપી દો, આ સી એચ થ્રી સી એચ છે, આ ડબલ બોન્ડ સી સી એલ તો મૂકવો જ પડશે, આ સી એચ ટુ છે, આ સી એચ સી એચ થ્રી બે વાર છે. હવે તમે નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરશો, તો કે તમારે નંબરિંગ આપવાના આવશે તો તમે નંબરિંગ અહીંથી શરૂ કરી શકશો ને, લેફ્ટ ટુ રાઇટ જ વન, કારણ કે ડબલ બોન્ડ છે. તો થ્રી ક્લોરો ફાઈવ મિથાઈલ હેક્સ ઇન આવશે, થ્રી ક્લોરો ફાઈવ મિથાઈલ હેક્સ ઇન જે છે એ તમે અહીંયા કહી શકો છો. હવે બહુ જ ધ્યાનથી તમે જોશો ને તો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન ડબલ બોન્ડ સાથે કનેક્ટેડ, લેસ્પી ટુ છે, એટલે આ અલ્કાઈલ નથી પણ આ વિનાઇલી ખેલાઇડ છે. અને વિનાઇલી ખેલાઇડનું આપણે તમને યાદ આવે તો આપણે વર્ગીકરણ કરી શકતા નથી પ્રાઇમરી સેકન્ડરી ટર્શરીમાં, રાઈટ. અહીંયા તમે જોશો તો સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ સી બી આર સી એચ થ્રી ટ્વાઈસ, આવું તમને આપવામાં આવેલું છે. કોઈ જ વાંધો નથી, આપણે આખા સ્ટ્રક્ચરને સમજવું હોય તો આપણે આવું બનશે ને કે તમે એને સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી, અહીંયા બી આર અને મિથાઈલ છે, ડબલ બોન્ડથી નંબરિંગ આપવું પડશે વન ટુ, કારણ કે અહીંયા તો બ્રોમિન સર બે નંબર ઉપર છે, અહીંયા ડબલ બોન્ડ, ડબલ બોન્ડને પ્રેફરન્સ આપીએ છીએ. તો ફોર બ્રોમો ફોર મિથાઈલ પેન ટુ ઇન થઈ જશે. અને બહુ ધ્યાનથી તમે જુઓ અહીંયા હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે, હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે, હેલોજ એક બે ને ત્રણ, એટલે આ શેમાં જતું રહેશે, આવશે તો શેમાં જતું રહેશે, તૃતીયકમાં આવી જશે. આ તૃતીયક એલાઇલિક હેલાઇડ છે અને એલાઇલિક છે, જુઓ એલાઇલિક કોને કહેવાય, હેલોજન ધરાવતો કાર્બન કે જે એસપી થ્રી હોય એની સાથે એસપી ટુ કાર્બન કનેક્ટેડ હોય તો એને એલાઇલિક ગ્રુપ કહેવામાં આવે છે. હજી આપણે જોતા જઈએ છીએ તમને શું હવે આપવામાં આવેલું છે. આ પણ સારું બંધારણ છે, મારા પ્રમાણે સરસ છે, પૂછવા જેવું પણ સ્ટ્રક્ચર તમે એને કહી શકો છો. શું આપે છે, પેરા ક્લોરો સી સિક્સ એચ ફોર, પહેલા તમે સી સિક્સ એચ ફોર એટલે બેન્ઝિન રિંગ દોરી નાખો, એના પેરા ઉપર ક્લોરિન છે, પછી શું છે તો કે સી એચ ટુ સી એચ સી એચ થ્રી સી એ થ્રી, બે વખત મિથાઈલ જોડાયેલા છે. હવે તમે નંબરિંગ આપો છો વન ટુ થ્રી ફોર, પેરા ક્લોરો એટલે અહીંયા વન ક્લોરો છે, રાઈટ. હવે આ ફોર ઉપર શું આવે છે તો કે વન ડેશ ટુ ડેશ થ્રી ડેશ કરીને એકું છે, આપણે યાદ આવે બ્રાન્ચ ઇન બ્રાન્ચ હતું આપણે ફોર, આ ટુ ડેશ મિથાઈલ પ્રોપાઇલ છે અને બેન્ઝિન છે, રાઈટ. અચ્છા, અહીંયા હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટલી કનેક્ટેડ છે, રાઈટ. એટલે આમ તો તમે જો આ આલ્કાઇલ હેરાઇલ હેલાઇડ નથી, આ સીધું શું છે, એરાઇલ હેલાઇડ જ છે, આ એરાઇલ હેલાઇડની અંદર જ વર્ગીકૃત કરવામાં આવે છે. થોડીક ભૂલ છે, જ્યાં જ્યાં હશે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક તો આપણે એને રિપેર કરતા જશું. એના પછી તમને સ્ટ્રક્ચર આપેલું છે, રાઈટ. એ સ્ટ્રક્ચર તમને કંઈક આ રીતે આપેલું છે, મેટા ક્લોરો સી એચ ટુ, આ પણ સરસ છે, આ પણ સરસ છે, પૂછવા જેવું છે, કાંઈ વાંધો નહીં. આપણે પહેલાં છે ને સી સિક્સ એચ ફોર દોરી નાખો, એટલે બેન્ઝિન રિંગ એની એની ક્લોરિનની મેટા પોઝિશન ઉપર સી એચ ટુ સી આ રીતે આપી દો. તો હવે તમે જો વન ટુ અને થ્રી, તો આ વન ક્લોરો તો છે, આ થ્રી ઉપર તમે આવો છો, પછી શું છે તો કે ટુ ટુ ડેસ, એટલે આમ તો તમે ટુ ટુ લખી શકો છો અથવા ટુ ટુ ડેસ પણ તમે લખી શકો છો, રાઈટ. એટલે વન ક્લોરો થ્રી ટુ ટુ ડાયમિથાઇલ પ્રોપાઇલ અને શું છે, બેન્ઝિન છે. ફરીથી બોલું છું,
અહીંયા છે ને લગભગ આ જગ્યા ઉપર તમને પૂછવામાં આવેલું છે, આમાં છે ને ભૂલ છે, આ જગ્યા ઉપર એક ભૂલ આવે છે. કારણ કે તમારી બુકની અંદર એવું આપ્યું છે કે મેટાક્લોરો CH2 છે, એટલે અહીંયા અહીંયા ભૂલ આવે છે. આ શું છે? CH2Cl છે, મેટાક્લોરો છે. એટલે આનું નામ આપણે આવું લખી શકાશે. એટલે આજે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ત્યાં હું રિપેર કરી નાખું છું. એટલે આ તમે જોવા જશો તો અત્યારે આપણે 1 ક્લોરો થઈ ગયું ને, એટલે 1 ક્લોરો પણ અહીંયા મારે લખવું પડશે મિથાઇલ. અહીંયા શું આવી જશે? મિથાઇલ. એટલે 1 ક્લોરો મિથાઇલ 3 2 2 ડેશ ડાયમિથાઇલ પ્રોપાઇલ બેન્ઝિન. યસ, પણ આ એરાઇલ હેલાઇડ નથી થયું. જુઓ હવે આ તમે બહુ ધ્યાનથી તમે જુઓ તો હેલોજન ધરાવતો કાર્બન બેન્ઝિન રિંગ સાથે કનેક્ટેડ છે, અને બીજું હેલોજન ધરાવતો કાર્બન બીજા એક સાથે જોડાયેલો છે. તો આ શું કહેવાશે? અને આપણે શું કહેવાશે? પ્રાઇમરી બેન્ઝાઇલિક હેલાઇડ છે. આ પ્રાઇમરી બેન્ઝાઇલિક હેલાઇડ છે. અહીંયા છે ને મેટા બુકમાં લખ્યું છે મેટા ક્લોરો CH2, અને અહીંયા બુકે સીધું CL કરી નાખ્યું છે. એટલે આ ભૂલ છે. એટલે આ વસ્તુ સાચી છે પણ સ્ટ્રક્ચરમાં ભૂલ હતી, એટલે મેં એને રેક્ટિફાય કરી દીધેલું છે. એવું જ તમને આપવામાં આવેલું છે. જુઓ, બેન્ઝિન ડ્રિંક આપેલી છે, અહીંયા બ્રોમિન છે, અહીંયા સી. હવે તમે જુઓ ઓર્થો ઉપર બ્રોમિન છે અને C6H4, આ CH3 CH2 CH3 છે, રાઈટ? હવે તમે નંબરિંગને સ્ટાર્ટ કરશો તો શું થશે? આ 1 ઉપર બ્રોમો છે. હવે 2 ઉપર શું છે? તો કે 2 ઉપર લાંબી તમે જોશો તો 1 મિથાઇલ પ્રોપાઇલ છે, અને બાકી બેન્ઝિન તો છે જ. અહીંયા હેલોજન ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એટલે એને આપણે શું કહેવાશે? એરાઇલ હેલાઇડ તરીકે ડિસ્કસ કરવામાં આવે છે. તો આ આ તમને ખ્યાલ આવે. આ પણ બધા ટૂંકમાં જે તમને સ્ટ્રક્ચર આપેલા છે, જ્યાં જ્યાં થોડીક ભૂલ હતી તો ત્યાં થોડુંક એને ફેરફાર કરેલો છે. તો આપણે ખ્યાલમાં આવશે. હું આને તમને અનુષ તમને હું સોફ્ટ કોપી જે છે એ હું તમને સ્કેન કરીને તમને મોકલાવી આપીશ. હવે એના પછીનો જે ક્વેશ્ચન નંબર 2 છે, કારણ કે પહેલા અમુક ક્વેશ્ચન તમને જે આપવામાં આવેલા છે એ ક્વેશ્ચન નંબર 2 વિચારવા જેવો છે. શું આપે છે? નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. તમને અમુક સંયોજનો આપેલા છે, લગભગ 6, પણ આપણે એક એક પછી જોતા જ જઈએ છીએ, રાઈટ? હવે તમે જુઓ, સૌથી પહેલા તમને શું આપેલું છે? CH3 CHCl CHBr CH3. આ તો બહુ સિમ્પલ જ છે, તમને બધાને આવડી જાય એવું જ છે. નંબરિંગ બ્રોમિન થી આપવાના કે ક્લોરિન થી? તો બ્રોમિન થી આલ્ફાબેટિકલમાં પહેલા આવે તો 2-bromo-3-chloro-butane. આ સ્ટ્રક્ચર થોડું વિચારવા જેવું છે, પણ આમ કઈ છે નહીં. સી છે, હવે એની સાથે એચ છે, 2 ફ્લોરિન મૂકી દો, એની બાજુમાં સી છે, BrClF. નંબરિંગ બ્રોમિન થી દેવા પડશે, એટલે 1-2 આપી દો. તો 1 ઉપર તો બ્રોમો છે, 1 ઉપર ક્લોરો છે, પણ 1-2-2 ઉપર 3 ફ્લોરો છે, એટલે ટ્રાયફ્લોરો, અને 2 કાર્બન છે એટલે ઇથેન. નેક્સ્ટ તમે જોવાનો પ્રયત્ન કરશો, નેક્સ્ટ, રાઈટ? તો તમને શું આપેલું છે? તો કે તમને આવું આપેલું છે કે CL CH2C ટ્રિપલ બોન્ડ CCH2Br. કઈ વાંધો નહીં, પેલા પેલા એને ક્લાસી સિમ્પ્લિફાય કરી નાખો. CL આ CH2C ટ્રિપલ બોન્ડ, ઓકે. હવે તમે જોશો 1 બ્રોમો છે, 4 ક્લોરો છે, ટોટલ કેટલા કાર્બન છે? 4, એટલે બ્યુટ 2 આઈન થઈ જશે, બ્યુટ 2 આઈન. આ બહુ સરસ છે મારા પ્રમાણે. તમારે પણ કઈ આમ કઈ છે નહીં, તમે એક વાર ઓપન કરી નાખશો. આ સી સાથે CL છે, એટલે આ સી સાથે CL છે. હવે એની સાથે CCL3 3 વખત છે, એટલે એક વખત CCL3, આ બીજી વખત અને આ ત્રીજી વખત. તમે નંબરિંગ આપી દો 1-2-3, ચાલો નંબર અપાઈ ગયા. હવે તમે 2 ઉપર તમે જુઓ, આ 2 ઉપર શું પડ્યું છે? તો કે આખું આ ગ્રુપ પડ્યું છે, શાખા પડેલી છે, જે તમે અહીંયા બતાવેલી છે જો આ જગ્યા ઉપર, રાઈટ? તો હવે ત્યાં શું છે? તો કે 2. આમ તમે ઘણી બધી વખત અમુક લોકો તો છે ને થોડાક એટલે લખી શકો છો, કારણ કે 2 ઉપર ટ્રાયક્લોરો છે, ટ્રાયક્લોરોન પોતે એક જ કાર્બન છે, એટલે મિથાઇલ છે, એટલે 2-ટ્રાયક્લોરોમિથાઇલ. પછી હવે શું છે? 1-1-1-2-3-3-3 હેપ્ટાક્લોરો છે, કેટલા છે? 3-3-6-7 હેપ્ટાક્લોરો, અને 3 કાર્બનને શું કહેવાય? તો કે પ્રોપીન કહેવામાં આવે છે. તો આ તમને આ પણ તમને ખ્યાલ આવી જાય કે CCL3 CCL2 જે છે એ તમે કેવી રીતે મૂકી શકો છો. એના પછી આપણે જે છે એ હજી એક આપણે એક વસ્તુને વિચારી લઈએ છીએ, એના પછી આપણે ચેક કરીએ છીએ. સરસ સ્ટ્રક્ચર આપેલું છે, બહુ જ ધ્યાનથી તમે જોજો. CH3 છે, આ સી છે, એની પેરા ઉપર ક્લોરો છે, C6H4 ટ્વાઇસ છે, CHBr CH3 છે. બહુ ફાઇન સ્ટ્રક્ચર તમને આપેલું છે, પણ તમે એને પેલા ક્લાસિફાય કરી નાખજો. જુઓ આ CH તમે અહીંથી ઊંધેથી ઉપાડો, આ CH3 છે, આ CHBr છે. હવે આ CH3 છે, આ સી સાથે 2 ફિનાઇલ પેરા ઉપર ગોઠવાયેલા છે,
એકદમ સિમ્પલ અનુનામ છે, પણ તમને યાદ આવે છે આપણે એક વખત વાત કરેલી હતી. થોડી કોમ્પ્લિકેટેડ વાત છે કે જ્યારે થોડું કોમ્પ્લેક્સ ટાઈપનું બતાવે છે, બે સમાન હોય તો આપણે બીસ, ત્રીસ, ટેટ્રાકીસ, પેન્ટાકીસ આવું લખતા હતા. તો અહીંયા શું લખી શકાશે, તમારી પાસે ટુ ઉપર બ્રોમો છે, થ્રી થ્રી ઉપર બીસ છે જુઓ, અને ફોર ક્લોરોફિનાઇલ છે, અને ચાર કાર્બન છે, તો આપણે એને બ્યુટેન કહી શકાશે. આવું જ તમને આપવામાં આવેલું છે. નેક્સ્ટ સી એચ થ્રી થ્રાઇસ સી સી એચ ડબલ બોન્ડ સીસીએલ સી સિક્સ એચ ફોર પણ એ પેરા પોઝિશન ઉપર છે. કોઈ વાંધો નહીં, પેલા આનું ક્લાસિફાય કરો. આ સી એની બાજુમાં ત્રણ મિથાઇલ છે, પછી આ સી એચ છે, આ ડબલ બોન્ડ છે, આ સી છે, એની સીધે સી એલ આવી ગયું. હવે આ સી સિક્સ એચ ફોર એટલે પેલા બેન્ઝિન રિંગ દોરીને આયોડીનને પેરા પોઝિશન ઉપર મૂકી દો. તો હવે તમે જોશો તો અહીંયા શું છે, તો કે તમારા વન ઉપર ક્લોરો છે, પછી હવે આ જ વન ઉપર શું પડ્યું છે, તો કે ફોર આયોડોફિનાઇલ પડેલું છે, પછી શું છે, તો કે થ્રી થ્રી ડાયમિથાઇલ છે, અને પછી તો કે બ્યુટ વન ઇન, ટોટલી બ્યુટ વન ઇન છે. તો આ તમારું 10.2 નંબરનો ક્વેશ્ચન તૈયાર. હવે 10.3 નંબરનો ક્વેશ્ચન જે છે એ આપણે તમે પહેલા સમજો, 10.3 શું આપવા માગે છે, એ લોકો તમને શું કહેવા માગે છે. 10.3માં તમને એવું આપે છે કે નીચે દર્શાવેલા કાર્બનિક હેલોજન સંયોજનોના બંધારણો લખો. હવે તમારે સ્ટ્રક્ચર દોરવાના છે, તમને આપ્યા છે ટુ ક્લોરો થ્રી મિથાઇલ પેન્ટેન. તો હવે આવડે ને સ્ટ્રક્ચર તો એકદમ સિમ્પલ છે, પેલા પેન્ટેન એટલે પાંચ કાર્બન કરી નાખો, બે ઉપર ક્લોરિન, ત્રણ ઉપર મિથાઇલ, ટુ ક્લોરો થઈ ગયો. હવે તમને નેક્સ્ટ શું આપે છે, તો કે પેરા બ્રોમો ક્લોરો બેન્ઝિન આપેલું છે, પેરા બ્રોમો ક્લોરો બેન્ઝિન. તો તમે બેન્ઝિન રિંગ દોરી નાખો, એના પેરા ઉપર તમે શું મૂકી દો, બ્રોમો, અને અહીંયા ક્લોરો મૂકી દો, રેડી. પછી તમને આપે છે વન ક્લોરો, વન ક્લોરો ફોર ઇથાઇલ સાયક્લોહેક્ઝેન, વન ક્લોરો ફોર ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. તો તમે આખું સ્ટ્રક્ચર દોરી નાખો આ રીતે. હવે તમે વન ઉપર ક્લોરો છે, ફોર ઉપર ઇથાઇલ છે, સાયક્લોહેક્ઝેન તો છે જ, ફાઇન. એના પછી ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થાય છે કે આવું બધું શું કહે, આ થોડું એનસીઆરટીની અંદર છે તો આપણી એક્ઝામમાં પૂછાય. જો પેલા ગુજસેટ લેવલ માટે પણ તમારે ધ્યાનમાં રાખવાનું, પણ આ તમે પ્રેક્ટિસ એટલા માટે કરાવી છે, તમને ડાયરેક્ટલી આમાંથી જ હું તમને એવો પ્રશ્ન પૂછું કે ટુ ટુ ક્લોરોફિનાઇલ વન આયોડો ઓક્ટેન છે એ એની પ્રક્રિયા હું ફોર એક્ઝામ્પલ જલીય એને એવો સાથે કરું. પેલા તમને સ્ટ્રક્ચર તો આવડવું જોઈએ ને, સ્ટ્રક્ચર જ નહીં આવડે તો તમે કાંઈ જ આગળ વધી શકવાના નથી. અહીંયા તમને આપે છે વન આયોડો ઓક્ટેન એટલે પેલા આઠ કાર્બન કરી નાખો ને વન ઉપર આયોડો મૂકી દો. હવે ટુ ઉપર શું છે, તો કે ટુ ક્લોરોફિનાઇલ એટલે આ ટુ ક્લોરોફિનાઇલ એટલે ઓર્થો ક્લોરોફિનાઇલ છે. પછી તમને આપે છે ટુ બ્રોમો બ્યુટેન, એકદમ સિમ્પલ છે, સીએ થ્રી સી એચ બીઆર સી એચ ટુ સી એ થ્રી, બરાબર છે. ટુ બ્રોમો બ્યુટેન, હું તમને એક પ્રશ્ન પૂછું, આમાં કિરાલ કાર્બન હોય તો કે ના, આમાં નથી, આમાં પણ નથી, આમાં પણ નથી, પણ આ કાર્બનને બહુ ધ્યાનથી તમે જોશો તો આ કેવો છે, કિરાલ છે. આ બધા જે જૂના જૂના કોન્સેપ્ટ છે એ તો આપણે ચાલુ જ રહેશે. પછી તમને આપે છે ફોર તૃતીય એટલે કે ટર્શરી બ્યુટાઇલ થ્રી આયોડો હેપ્ટેન, આવું તમને આપેલું છે. તો હવે આને તમે કેવી રીતે કરી શકશો, તો કે તમે પેલા સાત કાર્બન કરી નાખો એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત, થ્રી ઉપર શું છે, તો કે આયોડો છે, ફોર ઉપર શું છે, તો કે ટર્શરી બ્યુટાઇલ છે, રાઈટ. તો તમે આવી રીતે દોરી શકો છો. નેક્સ્ટ તમને શું આપવામાં આવે છે, તો કે વન બ્રોમો તમને શું આપે છે, વન બ્રોમો ફોર સેકન્ડરી બ્યુટાઇલ ટુ મિથાઇલ બેન્ઝિન છે. તો તમે અહીંયા બહુ જ ધ્યાનથી તમે જોશો તો તમે પેલા વન ઉપર બ્રોમો મૂકી દો, પછી ટુ ઉપર મિથાઇલ મૂકી દો, હવે ફોર ઉપર દ્વિતીય બ્યુટાઇલ એટલે ચાર કાર્બન છે, પણ એવી રીતે કાર્બનને મૂકવાનો કે આ કાર્બન તમે જો સેકન્ડરીમાં આવવો જોઈએ, એટલે આ કાર્બન જે છે બીજા કેટલા સાથે જોડાયેલો છે, બે સાથે જોડાયેલો છે, આમ તો ત્રણ સાથે જોડાયેલો છે, પણ અહીંયા તમારે બ્યુટાઇલ ફોર્મેશનમાં આપવાનું રહેશે. છેલ્લે તમને આપે છે વન ફોર ડાય બ્રોમો બ્યુટ ટુઇંગ, તો તમને ક્લિયર છે, વન ટુ થ્રી ફોર કરી નાખો એટલે વન ફોર ડાય બ્રોમો થઈ ગયું છે, અને બ્યુટ ટુઇંગ છે, તો બ્યુટ ટુઇંગ તમે આવી રીતે દોરી શકો છો. એકદમ તમને તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવી રીતે સ્ટ્રક્ચર દોરી શકાય છે. તો આજે પેલા ત્રણ ક્વેશ્ચન હતા તમારા 10.1, 10.2, 10.3 એ આપણે ક્લિયર કર્યા. હવે હું તમને લઈ જાઉં છું 10.4 ઉપર. પણ 10.4 નંબરમાં તમને એવું આપે છે કે નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ છે, કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ છે, ડાયપોલ મોમેન્ટની વાત કરવામાં આવે છે. તમને બધાને ખબર જ છે કે સીએચ ટુ સીએલ ટુ ની જયારે તમે સ્ટ્રક્ચરના ફોર્મેશનમાં જયારે દોરતા હો છો તો તમારે એને કેવી રીતે દોરવા જોઈએ, રાઈટ. તમે જયારે એને દોરો ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સીએચ ટુ સીએલ ટુ તમે જયારે દોરો, જેમ કે અત્યારે હું તમને એક બતાવવા માંગુ છું કે જો હું તમને અત્યારે એક જ મિનિટ હમણાં આ કોન્સેપ્ટને હવે આ તમે જે જુઓ છો તો એના તમારે પેલા ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરને વિચારવાના છે. ક્લોરિન જે છે ને એ વધારે વિદ્યુત ઋણ છે એટલે એ બાજુ પોતાની બાજુ ખેંચશે,
આ પણ ક્લોરિન પોતાની બાજુ ખેંચશે, બરાબર છે. આ હાઇડ્રોજન જે છે એ આપી રહ્યું છે, આ હાઇડ્રોજન પણ શું કરી રહ્યું છે, આપી રહ્યું છે, બરાબર છે. એટલે આમ તમે જોવા જશો તો આ તમારો જે ક્લોરિન બાજુનો આખો જે પ્રવાહ જે છે આ બાજુનો ઈ જ વધવાનો છે. આમ આ બાજુ છે અહીંયાથી આપે છે, એટલે આનો મ્યુ કેવો છે તો 1.60 d/ આમ તો 1.62 જેવું આવે છે, એટલે મેક્સિમમ ટૂંકમાં d/ જે છે એ ધરાવતો હોય છે. હવે તમને આપે છે CHCl3. તો CHCl3માં શું થયું, તમે બહુ ધ્યાનથી તમે જોશો તો તમારો ક્લોરિન બાજુ ડેફિનેટલી ખેંચાણો છે, અહીંયા પણ ક્લોરિન બાજુ ખેંચાણો છે, પણ અહીંયા ક્લોરિન આ બાજુ ખેંચી ગયું છે. એટલે હવે તમે જોશો ને તો આ Cl અને H ના રેફરન્સમાં તમારે આ બાજુની એક ડાયપોલ મોમેન્ટ જનરેટ થઈ ગઈ છે, અને એનો મ્યુ થોડો, કારણ કે તમે સમજા આ ક્લોરિન ને આ ક્લોરિન એક અસર કપાઈ ગઈ છે, તો ખાલી એક જ અસર બાકી રહી છે. આના કરતા દ્વિધ્રુવ ચાક માત્રા શું થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, 1.03 d/ થઈ ગયું છે. પણ CCl4 તમે જોવા માંગો છો તો CCl4 નો આકાર તો બહુ પરફેક્ટ છે. સી આ Cl4 ત્રિપરિમાણવીય સમચતુષ્ફલકીય સમમિત અણુ છે, તમને યાદ આવે તો સિમેટ્રિક છે, અને સિમેટ્રિક હોવાને કારણે પરિણામી શું થઈ જશે તો કે 0 થઈ જશે. જો ધ્યાન રાખજો CCl4 માં CCl બંધ ધ્રુવીય છે, પણ આખો અણુ કેવો છે તો કે અધ્રુવીય છે, નોન પોલાર છે. એટલે સપોઝ કે હું આમાં હાઇડ્રોકાર્બન નાખો તો ઓગળી જાય, તો કે હા ઓગળી જાય, કારણ કે નોન પોલારમાં ઓગળે છે એવું આપણને ખબર પડે છે. તો હાઈએસ્ટ શેમાં આવી, તો કે CCl4માં જોવા મળે. ઘણી વખત તમને એનો ચડતો ઉતરતો ક્રમ પણ બતાવવામાં આવે તો તમને એનો ચડતો ઉતરતો ક્રમ પણ આ પ્રમાણે કરી શકો છો. એના પછી તમને એક પ્રશ્ન એવો આપવામાં આવેલો છે, પ્રશ્ન પણ સમજવા જેવો છે. શું કે છે, શાંતિથી સમજો. તમને એમ કે છે હાઇડ્રોકાર્બન C5H10. હા, પેલા હાઇડ્રોકાર્બન C5H10 નો મતલબ શું હોય, તો કે 5 × 10 CnH2n નું સૂત્ર છે. તો બે શક્યતા હોય ને, કા પેન્ટીન હોય અને કા સાયક્લોપેન્ટેન હોય. પણ એ કહે છે કે અંધારામાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરતો નથી. હવે અંધારામાં કોણ ન કરે, સંતૃપ્ત. તો સંતૃપ્ત કોણ છે, તો કે સાયક્લોપેન્ટેન. અને એ પાછું સૂર્યપ્રકાશની અંદર માત્ર એક જ મોનોક્લોરો સંયોજન C5H9Cl આપે છે. તો હાઇડ્રોકાર્બન કોણ હોય, ડેફિનેટલી કોણ હોય, સાયક્લોપેન્ટેન જ હોય. તમે અહીંયા જોવાનો પ્રયત્ન કરશો તમને આ જ વસ્તુ ફરીથી પાછી તમે સમજો. અહીંયા આપણે આખી વસ્તુને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને શું આપે છે, તો કે આ C5H10 છે. હવે C5H10 તો કેવું છે, ફક્ત એક જ મોનોક્લોરો સંયોજન C5H10Cl આપે છે. તો C5H10ની અંદર તો બધા હાઇડ્રોજન સરખા હોય તો જ થાય ને, કારણ કે અહીંયાની ગુણવત્તા આની ગુણવત્તા, એટલે કોઈ પણ ક્લોરિન નીકળે તો એ તમને એક જ સરખી નીપજ આપે. તો આ તમારો શું હોવો જોઈએ, એ સાયક્લોપેન્ટેન જ હોવો જોઈએ. એટલે આ તમને MCQમાં પણ પૂછી શકે, ગુજસેટના ક્વેશ્ચન પેપરમાં પણ જે છે એ પૂછવામાં આવે છે. તમને યાદ આવે તો આપણે આવો જ ક્વેશ્ચન અગાઉ જોયેલો, એટલે આ ટાઈપનો ક્વેશ્ચન હતો જે આપણે અનસોલ્વડ અને સોલ્વડ ક્વેશ્ચનમાં જોયા હતા. ત્યાં તમને પેન્ટેન આપેલું હતું, એને કીધું કે એના મોનોક્લોરિનેશન કરીએ તો કયો સમઘટક 1 નિપજ આપે, કયો સમઘટક 3 નિપજ આપે, કયો સમઘટક 4 નિપજ આપે. આપણે જોયા હતા આઈસોપેન્ટેન કેવાય તે નિપજ આપતો હતો. પછી તમને ખબર હોય તો આપણે નિયોપેન્ટેન એક જ નિપજ કેવી રીતે તમને આપતો હતો. તો આ બધા આપણે ઓપ્શન ચેક કરી ચૂકેલા છીએ. આજે જે છે ને આપણે 10.5 સુધીનો આપણે રાખીએ છીએ, અને પછીના લેક્ચરથી આપણે 10.6 આપણે જે છે એ આની શરૂઆત કરશું. પણ તમે જ્યારે પણ કામ કરવાનું શરૂ કરો ત્યારે તમારી ટેક્સ્ટબુકને ઓપન કરજો અને સોલ્યુશન્સને જોજો. તમે પણ તમારી રીતે ઘરે એક વખત તમારી મેળે પ્રયત્ન કરશો, કારણ કે આપણે IUPAC નામકરણ તમને બધાને ખબર છે કે આપણે 1 થી 1.25 મહિના સુધી આપણે જે છે એ બહુ ડિટેલમાં, મેં તો આખા 11માં 12માં બધાના IUPAC તમને એ સમયે કરાવી ચૂકેલો છું. પણ આ જસ્ટ એક વખત આપણે જોતા જઈએ, NCERTની બુકને પણ એ બને આપણે ઓબ્ઝર્વ થઈ શકે છે. થેન્ક યુ.